स्मितरुचिरपूर्णेन्दुवदन दुवदन जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स सहि नारायनमुनि वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमयवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો પુરુષોત્તમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ભગવાનિકૃષ્ણ મહારાજની જય બધા ભક્તોને ખૂબ ભેદથી જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ નિષ્કુડન સ્વામી ગુણ ગ્રંથની અંદર છેલ્લે જળ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર એમ લખે છે કે એક પાન નાગરવેલનું હોય ને એક પાન આકડાનું હોય નાગરવેલનું પાન બધાય ખુશીથી ખાય છે પરંતુ આકડાનું પાન કોઈ ખાતા નથી એક આવડનું ફૂલ હોય અને ચંપાનું ફૂલ હોય ગુલાબનું ફૂલ હોય તો આવડનું ફૂલ મફતમાં મળે છે જ્યારે ચંપાને ગુલાબના ફૂલની કિંમત ચૂકવવી પડે છે આગળ સ્વામી લખે છે એક ફળ ઇન્દ્રામન આક કો એક ફલ વલ હે આમ આક ન બખે કૌ ભૂલ સે હોય આમ કી હૈયે હામ એક ફળ ઇન્દ્રામાં આક કો એક ફળ વે આમ કૌ ભૂલ એક ઇન્દ્રામનું ફળ એટલે કે છેતરામનું ફળ ઝેરી ઝેરી એવું ફળ જંગલની અંદર થાય જેને ખાતાની સાથે જ પ્રાણ જાય અને એક ફળ અવલહે આમ એટલે કે કેરી એક ઇન્દ્રામનું ફળ હોય અને કેરી હોય આંખ ન બખે કવું ભૂલશે ક્યારેય પણ ઇન્દ્રામનું આંકડો એનું ફળ કોઈ ખાતું નથી અને કેરીને ખાવા માટે બધાને હૈયે હામ થાય છે आक न आवत आम सम देखहु दिल विचार एक तोले क्यों आवही सो ऊन् सोन को तार आक न आवत आम सम दिल विचार एक तोले क्यों आ सो ऊन् सोन को तार આક આકડાનું જે ફળ છે અથવા ઇન્દ્રામનું જે ફળ છે ક્યારેય કેરીની સમાન થઈ શકતું નથી હૃદયની અંદર વિચાર કરીએ તો ખબર પડે એક તોલે કેવી રીતે આવે સ્વામીએ બીજું દ્રષ્ટાંત અહીંયા આગળ કીધું સો ઊન સોન કો તાર એક ઊનનો દોરો હોય અને એક સોનાનો દોરો હોય તો બે વચ્ચેની કિંમત ક્યારેય પણ સરખામણી કરી શકાય ખરી ઊનનો દોરો ને સોનાનો દોરો જ્યાં મૂક્યો ત્યાં ઊનના દોરાને ગાર્બેજ જ કરવાનો રહે કે ભાઈ આ તો કચરો કહેવાય સોનાના દોરાની આગળ ઊનનો દોરો કચરો કહેવાય કેરીની આગળ જેમ આકડાનું ફળ કે ઇન્દ્રામનું ફળ હોય એ કચરો કહેવાય એવી રીતે સ્વામી આ બધી વાત કરીને આપણને તો એટલું જ સમજાવવા માગે છે ઊનનો દોરો ને સોનાનો દોરો બે વચ્ચે ભેદ છે તો આપણને ખબર છે આપણે એક જ વાર જાણ્યું છે કે સોનાની કિંમત બહુ મોંઘી છે સોનું બહુ મોંઘું હોય જ્યારથી આપણે એ સાંભળ્યું છે અને આપણે જોયું હોય કે સોનાને બધા સાચવીને રાખે એના દાગીના હોય તો સાચવીને રાખે ત્યારથી આપણને મગજમાં એક વાત ફિટ થઈ ગઈ છે કે સોનું એટલે સોનું કોઈ દિવસ આપણે વિચાર કરવો પડતો નથી કે સોનું બહુ મોંઘું એમ સોનું એટલે સોનું એ આપણને હા પડી ગઈ અહીં સ્વામીએ જે દ્રષ્ટાંતોની આપણને ખબર છે કેરી અને આકડાનું ફળ એની આપણને ખબર છે સ્વામી એ દ્રષ્ટાંત દીધા છે પરંતુ આ સ્વામી આ દ્રષ્ટાંતો દ્વારા મને અને તમને એ સમજાવે છે કે હે મુમુક્ષુઓ તમને કેરી અને ઇન્દ્રામણાના ફળની વચ્ચેના ભેદની ખબર છે તમને ઊનના દોરાને સોનાના દોરાના ભેદની ખબર છે પણ તમને તમારી અંદર રહેલા રૂપી ઇન્દ્રામના ફળની ખબર છે દોષરૂપી ઇન્દ્રામનું ફળ જ્યાં સુધી મુમુક્ષું માત્રને આપણને સર્વને સ્વામી કહે છે કે દોષરૂપી ઇન્દ્રામનું ફળ તને નહીં ખબર પડે ત્યાં સુધી તું કેરી રૂપી સદ્ગુણ રૂપી ફળ ક્યારેય જીવનમાં લાવી શકીશ નહીં જીવનને પાકી કેરી જેવું મીઠી કેરી જેવું બનાવવું એનો અર્થ જ એ છે સદ્ગુની બનવું સદગુની પહેલા બનવું પડે પછી ગુનાતીત થવાય સદગુની થયા વિના ગુણાતીત થવાતું જ નથી પહેલા સત્વગુણને સંપાદન કરીને સત્વગુણની સંપત્તિને જીવનમાં ચરિતાર્થ કરવી પડે છે સત્વગુણાત્મક પ્રકૃતિ જ્યારે આપણી બને સત્વગુણાત્મક જ્યારે આપણી ક્રિયાઓ બને સત્વગુણાત્મક આપણા વિચારો બને ત્યારે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ એ સત્વગુણથી રાજી થયેલા પરમાત્મા આપણને ગુણાતી સ્થિતિ આપે છે સત્વગુણના સદગુણોને મેળવવી મેળવવા એ ભગવાન અને મોટાની કૃપાથી આપણા હાથની વાત છે ઇન્દ્રામના ફળ એટલે રજ અને તમની જે ક્રિયાઓ રજ અને તમના જે વિચારો રજ અને તમની જે પ્રવૃત્તિ રજોગુણ અને તમોગુણ સંબંધી પ્રવૃત્તિ રજોગુણ અને તમોગુણ સંબંધી વિચારો રજોગુણ અને વર્તન એ જ ઇન્દ્રામના ફળ છે એ જ આંકડાના ફળ છે સત્વગુણ સંબંધી પ્રવૃત્તિ ક્રિયા અને વિચાર એ જ કેરીરૂપી પાકી કેરીરૂપી ફળ છે એ જ સોનાનો દોરો છે એ મેળવવો એ ભગવાન અને મોટાની કૃપાથી આપણે જો પુરુષ પ્રયત્નશીલ થઈએ અને ભગવાન અને મોટાનું બળ રાખીએ એવા સંતો ભક્તો જેમાં એવી રૂઢિ ક્રિયાઓ છે જેની રૂઢી પ્રવૃત્તિ છે જેના રૂડા વિચારો છે એવાનો મન કર્મ વચ્ચે સંગ કરીએ એનો ગુણ લઈએ તો સત્વ ગુણરૂપી સંપત્તિ મેળવવી અઘરી નથી એને આપણે મેળવી શકીએ છીએ એ આપણા હાથની વાત છે ભગવાન અને મોટાની કૃપાથી અને ગુનાતીત થવું એ તો કેવળ પરમાત્માની કૃપાનું જ કારણ છે કોઈ વ્યક્તિ પોતાના હાથે ગુનાતીત થઈ શકતો નથી ગમે એટલો પુરુષ પ્રયત્ન કરે એ કૃપાનું છે ગુણાતીતપણું એ કૃપાનું કાર્ય છે પણ સત્વગુણને મેળવવો સારા સદગુણને મેળવવા આપણા જીવનની સારી ક્રિયા કરવી એ આપણા હાથની વાત છે આપણા હાથની વાત છે એને ભગવાનના માથે ના નાખવું કે ભગવાન કરાવશે ત્યારે થશે ભગવાન કરશે તો થશે મોટા પુરુષો કરશે તો થશે ભગવાનના સંતો ભક્તો આપણી પર દયા કરશે તો થશે ના એ આપણા હાથની વાત છે માટે પોતાની જાત સાથે ક્યારેય છેતરપિંડી કરવી નહીં સમય ચાલ્યો જાય છે ઘડિયાળનો કાંટો ચાલ્યો જાય છે આપણા જીવનના દુર્ગુણોને ખોળવા અત્યાર સુધીમાં મારી આટલી ઉંમર થઈ ત્યાં સુધીમાં એમાં પણ મને જ્યારથી સત્સંગ મળ્યો જ્યારથી સત્પુરુષનો યોગ મળ્યો તે દિવસથી આ જ દિવસ સુધીમાં મારા જીવનની ભૂલો કેટલી થઈ છે કઈ જગ્યાએ થઈ છે કેવી રીતે થઈ છે એનો સુધારવાનું શું શું હું પ્રક્રિયા કરું કે જેનાથી મારી ભૂલ સુધરે મારી ક્રિયા સુધરે મારા વિચાર સુધરે મારી પ્રવૃત્તિ સુધરે મારો બીજા સાથેનો વ્યવહાર સુધરે એ બધાનો વિચાર કરીને એક એક વસ્તુનો વિચાર કરીને એમાં ફેરફાર કરતા જઈએ ફેરફાર કરતા જઈએ એટલે સદગુણોનો આવિર્ભાવ થતો જાય સદગુણ એ કોઈ એક વ્યક્તિની સંપત્તિ નથી ભગવાનને વિશે બધા જ સદગુણો રહ્યા છે અને પરમાત્મા કૃપાએ કરીને પોતાના ભક્તને પોતાના સંતને પોતાના સદગુણો આપે છે પોતાને વિશે રહેલા ગુણો ભગવાન આપે છે ભગવાન તો ગુનાતી જ છે નિર્ગુણ છે છતાં પણ ભગવાન પોતાના સંત અને ભક્તને એવા ગુણ આપે છે જેનાથી આપણને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ મળે આપણું જીવન રૂડું બને અને જેને પોતાના દોષના દર્શન કર્યા નથી એ વ્યક્તિ ક્યારેય પણ જીવનની અંદર આગળ જઈ શકતો નથી એની પ્રગતિ થઈ શકતી નથી આધ્યાત્મિક માર્ગની પ્રગતિનું પ્રથમ પગથ્યું છે નિજ દોષ દર્શન પોતાના દોષના દર્શન કરવા પોતાને વિશે રહેલી ખોટોને કાઢવી ઓહો આ પૃથ્વી પર કરોડો ને અબજો ખરબો લોકો પૂર્વે જતા રહ્યા આજે પણ જતા રહેતા હશે ભવિષ્યમાં પણ જતા રહેશે કે જેને પોતાના દોષને ટાળવા કોઈ દી પ્રયત્ન ના કર્યો એને આવો દિવ્ય સત્સંગ મળ્યો હોય એને રૂડા કોઈ ભગવાનના સત્પુરુષોનો યોગ મળ્યો હોય એને શ્રીમદ્ ભાગવત શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો મળ્યા હોય સ્વામી એણ સંપ્રદાય જેવું સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયો હોય તો એને આવા શાસ્ત્રો મળ્યા હોય સાધુ મળ્યા હોય એવા હરિભક્તો ગુણયુક્ત મળ્યા હોય પરંતુ દોષોએ સહિત પોતાના જીવનને પતાવી દીધું હોય એવા તો લાખો લોકો હોય છે લાખો લોકો આપણે જો આપણા દોસ્તને ટાળવા પ્રયત્ન નહીં કરીએ તો પણ કાંઈ સમય વેઇટ કરવાનો નથી સમય તો આપણને ઉપાડીને કાળતો એની ગણતરી કરે છે આપણા શ્વાસની ગણતરી કરે છે આપણને જેટલા પરમાત્માએ પ્રારંભમાં શ્વાસ આપ્યા છે શ્વાસ છેલ્લો શ્વાસ જ્યારે લેવાતો હશે ત્યાર પછી આપણે એવું માગીએ ને કે મને પાંચ શ્વાસ વધારે આપો તો પણ લઈ શકાતો નથી શ્વાસનું મીટર ચાલુ છે જેમ ઘડિયાળની અંદર એક એક સેકન્ડ આમ ચાલુ છે તમે એક સેકન્ડ જુઓ ત્યાં બીજી સેકન્ડ બદલાઈ ગઈ હોય બીજી જુઓ ત્યાં ત્રીજી બદલાઈ ગઈ હોય અને અઠવાડિયે એકવાર છે ને વર્લ્ડો મીટર વર્લ્ડો મીટર એક એવી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આમના મને ત્યાં કોરોના ચાલુ થયો ત્યારથી થોડું સંતોએ બતાવ્યું પરિચય થયો એ વર્લ્ડો મીટર ઉપર કેટલા વ્યક્તિ જન્મે છે અને કેટલા વ્યક્તિ મરે છે આ મિનિટે કેટલા જન્મ્યા આ સેકન્ડે કેટલા મર્યા મીટર ચાલું ને ચાલું જ હોય છે બંધ થતું જ નથી એની ઉપર ખાલી ગણતરી ખાલી ક્યારેક આંકડો જુઓ કે આજના ચોવીસ કલાક પહેલાં જ સવારમાં છ વાગે ઉઠીને જુઓ આંકડો કે કેટલા જન્મ્યા અને કેટલા મર્યા અને કાલ સવાર ફરીથી છ સાત વાગે જોવું કે કેટલા જન્મ્યા અને કેટલા મરી ગયા એ જે મીટર ફરે છે ને એક એક સેકન્ડનું એ મીટરને જોઈને એવું નક્કી કરવું કે આનો એક દિવસ એક જ સેકન્ડમાં એક આંકડો મારો આમાં પડવાનો છે એક જ સેકન્ડમાં એક દિવસ જે આ આંકડો હું મારી આંખોએ જોઉં છું એક મિનિટ તમે આમથી આમ જોવો ને ત્યાં તો કેટલા આંકડા બદલાઈ ગયા હોય એક કલાક પછી જોવા આવો તો હજારોની સંખ્યામાં થઈ ગયા હોય તો જો આ આંકડા બદલાય છે મૃત્યુનો આંખ બદલાય છે એમાં એવું નથી કોરોનાથી મરતા આખી દુનિયામાં જે ડેથ થાય બધાનું આવે અને એ જે કદાચ કોઈ કોઈ મૃત્યુને પામે તો એ આઠ વાગે મૃત્યુને પામે એટલે તરત થોડો ત્યાં આંકડો પડે એની એની જાહેરાત થતાં કોઈકને ચોવીસ કલાક થતા હોય કોઈકને દસ કલાક થતા હોય કોઈને બે કલાક થતા હોય એટલો ભેર તો પડે જ કંઈ જેવા જ્ઞાન તરત તો ત્યાં ના ચડી જતું હોય કારણ કે કોઈ ગમે તે જગ્યાએ મૃત્યુ થયું હોય વ્યક્તિનું છતાં પણ એક સેકન્ડની અંદર આમ આંકડો ફર્યા જ કરે છે મૃત્યુનો હું આ એટલા માટે જોવા કહું છું આ બધું જોવાથી આપણી આધ્યાત્મિકતા વધે છે કેમ વધે છે કારણ કે એ આંકડાની અંદર એક નંબર આપણો છે આ વિચાર જો આપણને રહે તો ગરડા અંત્યનું ત્રીસમું વચનામૃત આપણા જીવનની અંદર ભગવાન શ્રીહરિએ જે ઉદબોધ્યું છે પાંચ છે અનુસંધાન્ય ના પડે મરવું છે દોષે સહિત મરી જશું દુર્ગુને સહિત આપણું શરીર છૂટશે કેટલો પસ્તાવો થશે કેટલા બીજા લક ચોરાસીના જન્મો તૈયાર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે ભગવાનના આશ્રિત થયા છે ભલે લક ચોરાસી ન હોય કદાચ ભગવાનની કૃપાથી આપણી ઉપર પરંતુ જન્મને મૃત્યુનું દુઃખ જો ન ટળ્યું જન્મને મૃત્યુનું દુઃખ ન ટળ્યું શાશ્વત તેજ મધ્યે જે સિંહાસન અનંત મુક્તો જે ભગવાનનું સુખ લે છે સુખ તરફ આપણી વૃત્તિ ન ગઈ એ તરફ આપણી ગતિ ન થઈ આ સત્સંગમાં આવ્યા પછી આપણે શું મેળવ્યું આવા નિષ્કુળાંત કાવ્યોની કથા કરીને કે કથા સાંભળીને આપણે શું મેળવ્યું હરિચરિત્રાનું સાગર જેવા દિવ્ય ગ્રંથોનું શ્રવણ કરીને વાંચન કરીને કથા કરીને કથા સાંભળીને આપણે શું મેળવ્યું વચરામૃત જેવા દિવ્ય ગ્રંથો આપણને મળ્યા એને આપણે પીડીએફમાં ઘણા બધા રાખ્યા આપણી ફાઇલોમાં રાખ્યા પણ એને વાંચીને સાંભળીને વિવેચન કરીને કે સાંભળીને આપણને શું એમાંથી મળ્યું માટે ચેતી જઈએ એક એક ખૂણે ખાંચકે પડેલા બધા કચરાને કાઢવો છે મહેનત કરીએ જો મહેનત કરીશું તો ભગવાન પ્રથમના સિત્તેરમાં પ્રમાણે કહેશે સાબાસ છે મહેનત તો કરીને ને પણ આપણે મહેનત નહીં કરીએ આપણા ખૂણાનો કચરો કાઢીએ નહીં અને ઉપરથી કચરો નાખીશું તો તો બહુ મોટું નુકસાન થશે માટે પોતાના દુર્ગુણોને ગોતીએ બસ ઇન્દ્રામના ફળ આપણા જ વાવેલા છે આપણા જ વાવેલા છે આ જંગલની અંદર ને એવી એવી બરછટ ભૂમિ હોય ને ત્યાં આવા ઇન્દ્રામના ફળ ઓટોમેટિક ઉગી જતા હોય પણ આપણા જીવનના ઇન્દ્રામના ફળ ઓટોમેટિક નથી ઉગ્યા આપણા જીવનમાં જેટલા જેટલા આંકડાના ફળ છે ને એ આપણે પોતે જ એનું બિયારણ વાવેલું છે આપણે પોતે જ એને ખાતર પાણી આપીએ છીએ આપણે જોઈએ છીએ આંબાનું વાડિયું આપણે આંબાવાડિયું જોઈએ છે કેસર કેરીનું આંબાવાડિયું હોય એ આપણને ગમે છે કચ્છની અંદર એક ભાઈ આંબાવાડિયું કર્યું છે તેને એટલું એટલા બધા આંબા વાવ્યા છે આંબાવાડીઓ જોયે તો કોઈને એમ થાય કે આવું આંબાવાડિયું મારું હોય તો પણ એને કેટલું જતન વીસ વરસથી કર્યું છે તો એને પૂછે તો જ ખબર પડે કે ભાઈ આનું જતન કેટલું કર્યું જીવની જેમ જતન કર્યું હોય ત્યારે આંબાવાડીઓ થયું છે એમને એમ નથી થયું એવી રીતે આપણા જીવનની અંદર આપણે સદગુણોનું આંબાવાડી કરવું હોય તો જીવનનું જતન કરવું પડે નિષ્કુળાન સ્વામી કહે છે રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે કહે નિષ્કોળ આનંદ વિચાર કરવો પડે પડે આપણા માર્ગ પડે પડના વિચાર કરવાના છે સરહદનો જે સૈનિક છે એને પણ કદાચ એક સેકન્ડનો વિચાર કમ્પ્લીટ દરેક વખતે નહીં કરવો પડતો હોય એને જ્યારે એવી ખબર પડે કે સામેના અત્યારે દેશ દેશ વચ્ચે ઘણો મોટો વિખવાદ ચાલે છે ત્યારે એ સૈનિકને એક એક સેકન્ડે જાગતા રહેવું પડે પરંતુ માની લો આજે અમેરિકા અને કેનેડા દેશ છે બંને વચ્ચે મિત્રતા છે તો બે વચ્ચેની સોલ્જર ટીમ હોય એને કંઈ જાગતું ના રહેવું પડે કારણ કે એને ખબર છે કે આ બોર્ડર ઉપર તો મિત્ર જ છે પણ બે વચ્ચેનો તણાવ થાય તો ચોક્કસ જાગવું પડે સોલ્જરને પણ એવું હશે કે અમુક સમય પૂરતી એને એટલી બધી ચિંતા નહીં હોય આ સૈનિક એ આખરે સૈનિક છે એને સજાગ જ રહેવું પડે છતાં પણ એની માટે કોઈ ટાઈમ એવો આવતો હશે જેની અંદર એને એટલું બધું સજાગ હોવી જોઈએ આપણો સામેની પાર્ટી જે છે જેની સાથે આપણે લડી રહ્યા છે એ છે માયા એ માયા છે એક સતત ઘુસનખોરી આપણી અંદર કરેલી છે અને હજુ પણ કરવા માંગે છે એની સાથે આપણે લડવું હશે તો આપણી અંતરદ્રષ્ટિ વિના આપણે આપણા જીવનને આપણા જીવનને ઢંઢોળ્યા વિના સંશોધન કર્યા વિના ક્યારેય નહીં લડી શકીએ માટે મમુક્ષું માત્ર આપણે બધાએ પોતાના જીવનને સદગુણમય બનાવીએ પોતાના જીવનને ભગવાન અને ભગવાનના સત્પુરુષોને ગમે એવું ગુણમય બનાવીએ પહેલાં એ તો કરીએ ગુણાતીતની વાત તો પછી છે અક્ષરધામના મુક્ત થવાની વાત તો પછી છે આ લોકની અંદર કમસે કમ આપણા સ્વભાવો આપણા વિચારો આપણું વર્તન આપણો વ્યવહાર એ તો કમસે કમ કોઈને સુખદાયક થાય આપણને પોતાને સુખદાયક થાય એવો કરીએ આપણો વ્યવહાર આપણું વાણી આપણું વર્તન એ જ આપણને ભારરૂપ થઈ જાય એવું હોય અરે ઘણી વખત આપણી અંદર રહેલા દુર્ગુણો આપણી અંદર રહેલા દુઃસ્વભાવો એ જ શરીરને બગાડવાનું પણ કામ કરે છે બીમાર વ્યક્તિઓ અતિશય બીમાર થાય એનું કારણ શું હશે શારીરિક રોગ હોય એવા હશે પણ ઝાઝા ભાગના જો જોવામાં આવે તો ઝાઝા ભાગનાને વધુમાં વધુ શારીરિક તકલીફો પણ પોતાના દુર્ગુણો અને નેચરના કારણે જ પડે છે જેને જેને કોઈ પણ પ્રકારના એ પ્રકારના સ્વભાવો નથી દુસ્વભાવો નથી એની તંદુરસ્તી પણ શરીરની સારી હોય છે પ્રફુલ્લિતતા પણ એની સારી હોય છે એનું મન પણ પ્રસન્ન હોય છે પણ જેના સ્વભાવ ઇન્દ્રામના ફળ જેવા હોય છે ને એને શરીરમાં રોગ પણ એટલા હોય છે શરીરની અંદર એને બધી જ પ્રકારની વ્યાધિઓ હોય છે હા પ્રાર્ પ્રારબ્ધે કરીને હશે પણ સો એ છે ને પાંચ જ વ્યક્તિને પ્રારબ્ધ કરી સ્વભાવના જ દુઃખ છે સ્વભાવના દુઃખ છે માટે આપણે આપણે જીવનને આંબાવાળિયું બનાવીએ અને એના માટે જતન કરીએ બહુ પ્રકારના ઘાસ થઈ જાય બહુ પ્રકારના ઇન્દ્રામના ફળ અંદર ઉગી જાય એને કાઢીએ ક્યારેય પણ ઊનનો દોરો ને સોનાનો દોરો એક થઈ શકતો નથી સ્વામી કે આવે સાંભળો

સ્વામી કે આવી રીતે કેરીના ફળનું સુખ સાંભળીને કે સોનાના દોરાની કિંમત સાંભળીને હૈયામાં હામ તમે કરવા લાગો સ્વામી આપણને કહે છે તમે હૈયે હામ કરો પણ પહેલાં પહેલું તો એટલું તો વિચારો કે ઉંદર અને હંસ બે વચ્ચે કેટલો ફેર છે ઉંદર અને હંસ ઉંદર હોય ને હંસ હોય તો આપણને શું જોવું ગમે હંસ જોવું ગમે હંસ એક એક ઘરની અંદર એક નાનો આમ તો કુંડ હોય ને એક હંસ રાખવાનો હોય ઉંદર રાખવાનો હોય તો શું રાખે હંસ રાખે એનું પાલન પોષણ કરે હંસ જોવો ગમે હંસનો ફોટો લેવો પણ ગમે હંસને ઘરની અંદર એક નાનો કુંડ હોય તો એમાં રાખવો પણ ગમે પણ ઉંદરને આમ થાય લાવો રસોડામાં રાખી મૂકીએ એની માટે પિંજરા મૂકવા પડે કે આને પકડીને બહાર કાઢો ગટરનો જીવ અહીં અંદર ક્યાંથી આવે એવી રીતે આપણા જીવનને હંસ બનાવવું છે કે આપણા જીવનને ઉંદર બનાવવું છે આપણા હાથની વાત છે ગટર ઉંદર ને ગટર જ ફાવે એમ આપણું જીવન આપણી આંખ આપણા કાન આપણી જીભ આપણા હાથ આપણા પગ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ આદિક વિષયરૂપી ગટરોમાં જગતના વિષયરૂપી ગટરોમાં ફરતા હોય આપણે હંસ ગમે એટલું બનવું હોય પણ હંસ ન બની શકીએ બહારથી ગમે એટલા ચિહ્નો રાખીએ હંસના ઉંદરને ધોળો કર દો ઉંદરને ધોળો કર દો એને વ્હાઈટ કલર મારીને તો ઉંદર હંસ થઈ જાય કોઈ દી કોઈ દી ના થાય ગમે એટલો વ્હાઈટ કલર મારો ને એક નહીં ત્રણ ધોળ મારો તો એ ઉંદર ઉંદર જ રહે કારણ કે એની વૃત્તિ ગટરને જીવડા ને એમાં જ હોય એ કોઈ દી હંસ ન થાય એમ આપણો ઉપરનો જે વેશ છે ને આપણી ઉપરની જે કાંઈ બધી આપણી ઉપરની વેશભૂષા છે ને એ બધી ધોળ બરાબર છે વાઇડ ધોળ માર્યો હોય ને એના જેવું છે એનો અર્થ હું એવો નથી કે તો ઉપરનું બધું કાઢી નાખું ઘણા એવા હોય છે ઓવર જ્ઞાની જેને કહેવાય આમ તો ઓવર ડાયા જ કહેવાય ઓવર જ્ઞાની ના કહેવાય અને જ્ઞાની શબ્દ તો લાજે પણ ઓવર ડાયા કહેવાય કે ઘણા એમ કે આપણે તો કોઈને દેખાડો કરવાનો જ નહીં કેમ તિલક ચાંદલો નથી કરતા તો કે આપણે કોઈને દેખાડો નહીં કરવાનો શું દેખાડો નહીં કરવાનો તો આપણે દેખાડો નહીં કરવાનો બધું આપણે આપણા હૃદયમાં રાખવાનું એટલે તિલક ચાંદલો કરતો નથી અને દોરડા પણ કહેવાય શિક્ષાપત્રી લખી હશે ભગવાન સ્વામિનારાયણને તો એની અંદર એવું કીધું છે કોઈને દેખાડો કરવા માટે તિલક ચાંદલો ન કરવો એવું કાંઈ છે પણ આને ભગવાને વચનાવૃતમાં કીધું અમે કીધું એનાથી ઓછું વર્તે એ ન ગમે વધારે વર્તે એ ના ગમે જેટલું કીધું છે એમ વર્તીએ તો ઘણું છે પણ આ પ્રકારનું સ્વયં ગુરુ હોય સ્વયં વિચારો હોય સ્વયં જાતે જ બધું નક્કી કરેલું હોય અને પોતે નક્કી કરીને પોતે જ બધું નક્કી કરવાનું અને પોતાની જાતે જ નક્કી કરીને ચાલવાનું એને આવું પણ થતું હોય પણ હું એવું પણ કહેવા નથી માંગતો કે ઉપરના ચિહ્નો ધારી લીધા એટલે આપણે સંત કે ભક્ત થઈ ગયા મેં ભગવા કપડાં પહેર્યા ને તમે તિલક ચંદન કંઠ્યો પહેરી એટલે આપણે બધા ભગવાનના એવું નથી એવું નથી આપણે ભગવાનના સંપૂર્ણ થવા માટે હા આપણે ભગવાનના છીએ દસ ટકા હોઈએ વીસ ટકા હોઈએ પચાસ ટકા હોઈએ સિત્તેર ટકા હોઈએ એસી ટકા હોઈએ નેવું ટકા નવ્વાણું ટકા કોઈ સો ટકા પણ હોય એવું જરૂરી નથી કોઈ ન જ હોય હોય પણ આપણે આપણી ટકાવારી ખોળવાની છે પણ જીવ શું કરે છે બીજાના ટકા ખોડવા નીકળે આ કેટલા ટકા છે આ કેટલા ટકા છે આ કેટલા ટકા છે અને બીજાના ટકા ખોડવા કોણ નીકળે ખબર છે જેના અધૂરા ટકા હોય ને એ જ જેના સો ટકા થઈ જાય ને એ તો કોઈનું ખોળવા નવરો જ ક્યાં હોય જેના સો ટકા થઈ જાય તો ભગવાનમાં ડૂબી ગયેલું હોય એટલે એને કોઈનું ખોડવાનો ટાઈમ જ ના હોય જે સો ટકા થઈ ગયો એને તો કોઈનું ખોડવાનો ટાઈમ જ ના હોય પણ જે સો ટકા નથી થયો અધૂર્યો છે ને એ ખોડવા નીકળે આ દસ ટકા છે આ વીસ ટકા છે આ પચાસ ટકા છે આ સિત્તેર ટકા છે તે પોતે કદાચ પચાસ ટકા હોય ને તો બીજાનું ખોળવાની અંદર ટાઈમ બગાડતા બગાડતા પાંચ ટકા થઈ જાય જિંદગીના અંતિમ શ્વાસે ખબર પડે એટલે પચાસ ટકા હતા એમાંથી ગયો પિસ્તાલીસ જ્ઞાન પાંચ જ રહ્યા કેમ પાંચ રહ્યા કારણ કે બીજાનું ખોળવા માટે નીકળ્યો માટે નીચ સંશોધન કરવું પોતાનું સંશોધન કરવું પોતાનું સંશોધન અને પોતાનું સંશોધન કરીને વિચારવું કે મેં ઉપરના ચિહ્નો તો બધા ધારણ કરી લીધા છે તિલક ચાંદલા કંઠી પૂજા પાઠ કથા વાર્તા બધો આ ધારણ કરી લીધું છે પણ મારું અંદરના સ્વરૂપો બદલાય છે કે નહીં મેં આ ભગવા આંચળ મારા શરીર ઉપર મેં આ અંબર વીંટી લીધા છે પણ મને એટલો વિચાર રહેવો જોઈએ કે મારા અંતરના હૈયા ઉપર આ અંબર વીંટાયા છે કે નહીં આ ઉપરના ભગવા અંબર છે એનાથી કશું જ કાર્ય સરવાનું નથી પણ અંતરના જે અંબર ત્યાગ વૈરાગ્ય જ્ઞાન ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ ભગવાનમાં આખું પ્રેમ આત્મનિષ્ઠા આ બધા સદગુણો રૂપી અંબર જો અંદર પહેરેલા હશે તો આ અંબર કામ કરશે નહીં તો આ અંબર તો બળી જવાના કાંઈ કામ લાગવાના નહીં એમ તમે મોટા ભબકાદાર તિલક ચાંદલાઓ કંઠીઓને બધું કર્યું હશે પણ એ બધું જો અંદરની સાઈડ ઉપર તૈયાર કરવાની તૈયારી નહીં કરી હોય તો એ આપણને શું કામનું ઉપરના ટોપથી ભગવાન રાજી થતા જ નથી પતિવ્રતા નારીને સંગ પ્રીતિ ભગવાન એવા છે જે ઉપરના ચટકે ક્યારેય રીઝતા નથી અંતર જામી ઉપર લે ચટકે ન રીજે સ્થિરને સાટે સેવે તેનું કાર જ સીજે આજે બધાએ ભગવાનના ભક્તો અમને સંતોને ખબર છે કે જા જ્યાં ભાગના અંતરદ્રષ્ટિ કરીને ચાલવાવાળા ભગવાનના ભક્તો છે પોતાના દોષને ખોડી ખોળીને ટાળીને ભગવાનને રાજી કરવા માટે અથાગ પ્રયત્નમાં લાગેલા કેટલા બધા ભગવાનના ભક્તો છે પણ આ વાતો એટલા માટે કરવાની છે ક્યારેય આપણે ગાફલ ન થઈ જઈએ આપણે જે માર્ગે ચાલ્યા છે એમાં સંતોષને ન પામી જઈએ થોડુંક આપણને મળી જાય ક્યારેક ભગવાન આપણને સ્વપ્નમાં દર્શન આપી દે ક્યારેક ભગવાનની માનસી પૂજા કરતા હોઈએ ભગવાનની સાથે તન્મય થઈ જવાય ક્યારેક ભગવાન આપણી સાથે હસવા લાગે ક્યારેક ભગવાન આપણી સાથે ભેટવા માટે દોડે ભગવાન ક્યારેક આપણને જગાડી દે ભગવાન ક્યારેક આપણને જમાડી દે આવા અનેકા અનેક અનુભવ આ રસ્તે આપણને થાય તો પણ આપણે અટકવાનું નથી અટકવાનું નથી આપણી મુસાફરી ત્યાં સુધીની છે વૃત્તિના વૃત્તિનો એક એક સેકન્ડનો ભાગ વૃત્તિનો એક અણુ જે અણુનો અનુનો અનુના અનુનો અબજમો ભાગ આપણી જે વૃત્તિ છે એનો અબજમો ભાગ પણ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કાંઈ ઈચ્છે નહીં પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કાંઈ જોવે નહીં પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કાંઈ અનુભવે નહીં ભગવાન શ્રી હરિના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય અબજમાં ભાગની વૃત્તિ પણ આપણી જાય નહીં એવા આપણે જ્યારે થઈએ જેમ અક્ષરધામના મુક્તો છે એ ભગવાનના વામ શ્રવણના તિલની અંદર ડૂબેલા હોય એ તિલના દર્શન કરતા હોય તો ત્યાંથી જ્યાં બુટ્ટી પહેરી છે ને બુટ્ટી જ્યાં પહેરી છે એની બાજુમાં તિલ છે પણ એ તિલની અંદર એ મુક્તો ચોંટ્યા હોય ને ત્યાંથી જે બુટ્ટી પહેરી હોય ને બુટ્ટીનું જે છિદ્ર હોય ને ત્યાં સુધી યુગો યુગાંતર સુધી પહોંચવા સમર્થ નથી થતા આવી વૃત્તિઓનું સંકોચીકરણ આપણે કરવું છે અને વૃત્તિનું વૃદ્ધિકરણ ભગવાનની મૂર્તિમાં કરવું છે જગતમાંથી સંકોચીકરણ અને ભગવાનની મૂર્તિમાં વૃદ્ધિકરણ એનું નામ છે સોનાના તાર જેવા આપણે થયા આપણે એ સ્થિતિ સુધી પહોંચવું છે પણ એના સૌથી પહેલું પગથિયું છે દુર્ગુણોને ખોડી ખોડીને કાઢીએ આપણે સદગુણી નથી રહેવું આપણે તો ગુણાતીત થવું છે કારણ કે મેં જે આગળ આ વૃત્તિની વાત કરીએ ગુણાતીત અવસ્થામાં આપણે પહોંચશું ત્યારે જ થશે એ સદગુણોથી પણ નથી થતું એ સત્વગુણથી પણ નથી થતું એ તો સત્વગુણથી પરનું કાર્ય છે એ તો મહારાજનું કાર્ય છે એ તો મહારાજના અનાદિ મુક્તો ને મહારાજના એકાંતિક પરમ એકાંતિક એકાંતિક ભગવાનના અક્ષર મુક્તો છે એનું કાર્ય છે એના કાર્ય એનું કાર્ય કહેવાય એની પ્રવૃત્તિ કહેવાય એની રમત કહેવાય એ સુખ સુધી પહોંચવા માટે આપણે સૌથી પહેલાં આધ્યાત્મિક માર્ગના જે સદગુણના મૂલ્યો છે એને મેળવવાના રહ્યા અને આપણે પ્રયત્ન કરીશું તો ભગવાન અને મોટા પુરુષોની કૃપાથી એવા સદગુણી ભગવાનના સંતો ભક્તોની કૃપાથી શું ન થાય લોયાના છઠ્ઠામાં મહારાજ કહે છે શું ન થાય કેમ ન થાય આપણી પાસે ભગવાને આટલા સરસ શ્વાસ આપ્યા ભગવાને આટલું શરીર આપણું સારું આપ્યું આપણને વિચારો આપ્યા આટલો સારો સંગ આપ્યો શું ન થાય બસ પૂજ્યપાદ ગુરુજી જ્યારે હું સત્સંગમાં આવ્યો ને ત્યારે મને એક વાત કરી હતી સાધક અવસ્થામાં બેટા છેલ્લો જન્મ માની આ છેલ્લી કોઠી આ શબ્દો મને હજુ યાદ છે હજુ પણ દિવસમાં એ એક કે બે વખત પાંચ વખત દસ વખત એ ભણકારા ચોક્કસ વાગે કે બેટા છેલ્લો જન્મ માની છેલ્લી કોઠી આપણા જીવનની અંદર કંઈક ભગવાનના કંઈક મહાપુરુષોના શબ્દોને આપણે જો ચરિતાર્થ કરવા માટે પ્રયત્ન કરીશું તો ભગવાન અને ભગવાનના મોટા પુરુષોના એક વાક્યને પાંચ શબ્દ હશે એ પણ આપણા જીવનને ઘણું સુઘડ બનાવી દેશે ભગવાનને ભગવાનના મોટા પુરુષોના શબ્દોને જો ઝીલી રાખેલા હશે તો આપણે ઢેલડા હોઈશું તો મોરલા થશું ઢેલમાંથી મોર કોઈ દિવસ સૃષ્ટિના ક્રમમાં થઈ શકતા નથી પરંતુ ઢેલમાંથી મોર કહેવાનો અર્થ ઢેલ જ જન્મ આપે પણ ઢેલ આખી મોર બની જાય એવું સૃષ્ટિમાં શક્ય નથી પરંતુ આધ્યાત્મિક સૃષ્ટિમાં એ શક્ય છે ભગવાન અને ભગવાનના મહાપુરુષો નંદ સંતોના શબ્દો આપણને મળેલા સદગુરુના શબ્દો આપણને મળેલા એવા દિવ્ય સંતો ભક્તોના શબ્દો એને જો આપણે ઝીલી લઈશું તો ઢેલડા હોઈશું તોય મોરલા થઈ જઈશું ઢેલડા એટલે જગતના વિષય જીવ તરીકે હોઈએ જગતમાં ફસાયેલા હોઈએ દુર્ગુણોથી આપણે ભરેલા હોઈએ અને મોરલા એટલે સદગુણોથી ભરેલા થઈ જઈએ એવા આપણે થઈ જઈશું અને મોર નાનો હોય ને ત્યારે કળા કરે ને તો કંઈ પેલો મોટો થયો હોય જેવી કળા હોય એવી ના દેખાય નાનો હોય ત્યારે તો આમ પીછા દેખાય એમ સદગુણ એટલે પીછા અને ગુણાતીત થઈશું ને ત્યારે પેલો મોટો મોરલો એને કેમ આખી કડા થાય એ ગુણાતીત આપણે અક્ષરના મુક્ત થશું એ સ્થિતિને પામશું અને એ સ્થિતિને આપણે પામવી છે કમર બાંધીને મંડીએ ભગવાનના બળે તો કેમ ન થાય શ્રીજી મહારાજ કહે છે કે દી દાખલો કર્યો ન થયું કયે દિવસ આપણે દાખલો કર્યો ખરા થઈને મંડે તો ભગવાન કે કોઈ ખરો થઈને અમને મન અર્પે તો અમારે એવું ચોક્કસ છે કે અમારે એમાં કસર નથી રહેવા દેવી મધ્યના પિસ્તાળીસમાં મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો અમારે તમારામાં તલ માત્ર કસર નથી રાખવી આટલો તો ભગવાનને આપણને ચોખ્ખા કરવા માટેનો ભગવાનને ઈશક છે આપણા ઈષ્ટદેવ જેવા ઈષ્ટદેવ કોણ હોય જે ઈષ્ટદેવને પોતાના આશ્રિતને ચોખ્ખો કરવા માટેનો આટલો બધો ઈશક આટલો બધો ઈશક હવે તો આપણા ઈશક ઉપર છે કે આપણે કેટલો ઈશક રાખીએ છીએ જેટલો આપણે ભગવાનને સહકાર આપીશું આપણને ચોખ્ખા કરવામાં મોટા પુરુષોને સહકાર આપીશું સંતો ભક્તોને સહકાર આપીશું તો આપણને આમ ચપટી વગાડે અને અક્ષરના મુક્ત જેવી સ્થિતિને પમાડી દેશે તો ભગવાનના હાથની વાત છે પણ ભગવાન કરી દેશે એને એવા કરવા છે એટલે તો આપણને લીધા છે કોઈને પીએચડીમાં એડમિશન મળ્યું પીએચડીની અંદર એને ચાન્સ મળ્યો કે ભાઈ તમે પીએચડી કરી શકો છો એનો અર્થ જે છે કે એને પીએચડી કરવો છે એટલે તો એડમિશન મળ્યું એમ આપણને ભગવાનને અક્ષરના મુક્ત બનાવવા છે એટલે તો આ સત્સંગમાં એડમિશન મળ્યું છે નહીં તો એડમિશન જ ક્યાંથી હોય પણ હવે લઈ લીધું પીએચડીમાં એડમિશન ને પછી આંટા જ માર્યા કરે કોઈ વિચાર જ ના કરે કયો સબ્જેક્ટ લીધો છે આમાં પીએચડી કેવી રીતે કરીશ કાંઈ નહીં બસ એડમિશન મળી ગયું છે આપણને પીએચડીમાં તે પચીસ પચાસ વર્ષે પીએચડી ના થાય આંટા મારે તો ગામના પાદરે બેઠો ઓટલા તોડે તો એ થાય મેડિકલમાં એડમિશન મળી ગયું પણ ગામના ઓટલે બેઠો રહે તે ડોક્ટર થાય મેડિકલમાં એડમિશન મળી જવાથી પૂરું નથી થતું પછી પણ મહેનત છે એમ સત્સંગમાં આવ્યા પછી પણ એકાંતિકપણાને પામવા માટે મહેનત છે અને એકાંતિક પણાને પામ્યા પછી ભગવાનની કૃપાથી ગુણાતીત સ્થિતિ થાય છે માટે સ્વામી કે હોળ નહીં મુસહંસ કી ઉંદર અને હંસલો કોઈ દીએ ખરખો થાય એટલે વિચાર કરજો ચાલ ચાલવી છે ઉંદરની ને આપણે બનવું છે હંસ કોઈ દી નહીં બનાય સ્વામી કે સમ અજાગજ શ્યામ બકરી બોલે તો શું બોલે બે 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 બોલે હાલી જતી હોય બકરી એક બાજુ પર બકરી હાલી જતી હોય ને એક બાજુ પર હાથી આલ્યો જતો હોય તો હાથીની ચાલ મદ ઝરતી હોય હાથી છે બળવાન દેખાય સો બકરીઓને હાથીને પોતાની પીઠ પર બેહાડવી હોય તો બેહાડી લે પણ એક બકરીની પીઠ પર હાથી બેઠો હોય તો બકરી જીવે જ નહીં એમ આપણે બકરાની જેમ ગમે તે બાજુ બકરા ગમે તે ખાય ગમે ત્યાં રખડે ગમે ત્યાં રખડે ને ગમે તે ખાય એમ બકરાની જેમ જો આપણું જીવન હોય તો સ્વામી કે કેવી રીતે આપણે થવું છે હાથી મહામુક્ત બનવું છે મદ ઝરતો હાથી હોય એમ આપણે તો સહજાનંદ ઝરતા મુક્ત બનવું છે હાથીમાંથી જે મદ ઝર્યા કરે એમ આપણાથી સહજાનંદ ઝર્યા કરે ત્યારે આપણે ખરેખર કલ્યાણના માર્ગની અંદર ઈશકવાળા થયા કહેવાય આપણને એવું તાન હોય મારી આંખમાં સહજાનંદ હોય મારા કાનમાં સહજાનંદ હોય મારી જીભમાં સહજાનંદ હોય મારા રોમે રોમમાં મહારાજ મહારાજને મહારાજ હોય એવા મારે થાવું છે એને હાથી બન્યા કહેવાય એને હાથીનો ઈશક જગાડ્યો કહેવાય અને ગમે તે બાજુ ઘડીક બે 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 વિષય બાજુ કરીએ ને ઘડીક વળી ભગવાનનું થોડું બોલીએ ને થોડુંક જગતનું ને થોડી વૃત્તિઓ જગતમાં થોડી ભગવાનને તો બકરી જેવો કહેવાય એવી બકરીઓની કોઈ કિંમત નથી આપણે જો થવું છે તો સહજાનંદ જરે એવા મહામુક્ત બનીએ આપણા રોમે રોમમાંથી મહારાજ હોય આપણા રોમમાં મહારાજ હોય મહારાજની જ વૃત્તિઓ આપણા રોમે રોમમાંથી ઉઠે એવા આપણે બનીએ એ ગુણ ગ્રાહક ગ્રંથ આપણને સ્વામી એમ કહે છે કે આપણે ઉંદરની ચાલે ચાલીએ આપણે ગેટાની ચાલે એટલે કે બકરીની ચાલે ચાલીએ અને હાથી જેવા થવું હોય કે હંસ જેવા થવું એ શક્ય નથી માટે આપણે આપણા જીવનનું સંશોધન કરીને મહારાજ અને મહારાજના મુક્તોને ગમે શાસ્ત્રોમાં જેવું કીધું છે એવું આપણા જીવનને રોજ કરવા માટેનો પ્રયત્ન કરીએ અને ભગવાનને રાજી કરીએ ઓગણત્રીસ કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ્બજે શ્રી ગણશ્યામ મહારાજની જે